हाय फ्रेंड्स, फरी एक बार आजे यूनिट वन पार्ट थ्री जेमां बाकी नो जे पार्ट अधूरो छे एनी वात आपणे करीशुं। ओके, तो लेट्स स्टार्ट विथ द पार्ट थ्री। आगळना बे पार्ट में आपणे अधूरा पार्टनी वात करी, ए तमे एना शब्दोनी प्रयत्न कर्यो हशे, तो आजे आपणे एनी वात करीए। तो बाकीनो पार्ट जोईए तो के आपणे गई वखते वात करी हती के प्रश्न पूछे छे नंदिता ने बीजो मिस्टर प्रम। नाउ द सेकंड क्वेश्चन, हवे ए प्रश्न थी आगळ वात शुरू करिए कि विच सी टचिज गुजरात। बीजो प्रश्न पूछ्यो कि कयो समुद्र गुजरात ने स्पर्शे छे, मीन्स गुजरात में कयो समुद्र छे, कया समुद्र एम अड़के छे, मीन्स सपाट गुजरात नी बॉर्डर ने। तो प्रश्न ऑप्शन आप्या, अरेबियन सी, अरल सी, रेड सी अने येल्लो सी, चार ऑप्शन आप्या। नंदी कहता कि ओहो आई एम कन्फ्यूज्ड, हूँ अहीं कन्फ्यूज छू, मूंझायेली छू, मने बहु ख्याल नहीं आतो कयो साचो जवाब। इट मे बी आइधर बी ओर सी, ए का तो बी होय शके का तो सी होय शके, एटले नंदिता बी अने सी ना जवाब में कन्फ्यूज छे। मिस्टर वर्मा, मिस टिक टिक इज गोइंग फास्ट, एटले मिस्टर वर्मा जवाब आपने बदले कहे कि जो मिस टिक टिक घड़ियाळ झड़पथी आगळ वधी रही, समय जई रह्यो छे, तमे जवाब आपो, केटलो समय मळशे, एक ज मिनिटनो समय मळशे। मिस्टर वर्मा, इफ यू आर नॉट श्योर, जो तमने खातरी न होय, यू हैव हेल्पलाइन्स, तो तमारी पासे हेल्पलाइन्स छे, जो कन्फ्यूज हो, जवाब बराबर नहीं खातरी, तो तमे हेल्पलाइन्सनो उपयोग करी शको छो। नंदिका, यस सर, हाँ सर, हेल्पलाइन प्लीज, हाँ सर, हूँ हेल्पलाइनों उपयोग करीश। आई वॉन्ट टू टेक हेलो हेल्प, कई हेल्पलाइन लीधी, हेलो हेल्प नामनी हेल्पलाइन लीधी छे, अने कहे आई वॉन्ट टू कॉल माय आंटी, हूँ मारी आंटी ने कॉल करवा मागू छू, बोलावा मागू छू। मिस्टर परमा, ओके मिस टिक टिक प्लीज स्टॉप, એટલે ઓકે સારું, મિસ ટિક ટિક અટકી જાઓ, ઘડિયાળને કહે છે કે તમે બંધ થઈ જાઓ, સમય બંધ થઈ જાઓ, અટકી જાઓ। નંદિતા, ડાયલ ધ નંબર, અને નંદિતાને કહે છે નંદિતા તું નંબર ડાયલ કર, આંટીને ફોન લગાવ તારા। નંદિતા ડાયલ્સ ધ નંબર, અને નંદિતા નંબર લગાવે છે, નંબર લાગે છે, એટલે નંદિતા હેલો આંટી, યસ આંટી કહે છે, યસ હા બોલો, હેલો આંટી આઈ એમ નંદિતા। નંદિતા કહે છે કે હું નંદિતા છું, આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કન્ટેસ્ટ, હું સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ નામની સ્પર્ધામાં ભાગ લઈ રહી છું। આઈ વોન્ટ યોર હેલ્પ, મારે તમારી મદદની જરૂર છે। આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન, હું બીજા પ્રશ્ને આવીને ઊભી છું, બીજા પ્રશ્ને મને કન્ફ્યુઝન થઈ છે, એન્ડ આઈ ઓનલી વન મિનિટ, અને મારી પાસે માત્ર એક મિનિટ છે। માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન, જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે સમય શરૂ થશે। ઓકે, એટલે મને કેટલી મિનિટ મળશે, એક જ મિનિટ છે, એટલે તમે ઝડપથી જવાબ આપવાનો પ્રયત્ન કરજો। આંટી કહે છે ઓકે નંદુ, આઈ એમ રેડી, ટેલ મી, સારું નંદુ હું તૈયાર છું, મને પ્રશ્ન જણાવ। નંદિતા પ્રશ્ન પૂછે છે વિચ સી ટચિસ ગુજરાત, ઓપ્શન આપે છે એ અરેબિયન સી, ધ અરલ સી, સી ધ રેડ સી એન્ડ ડી ધ યલો સી, કોઈ પણ ઓપ્શન આપી ચારમાંથી કોઈ, એટલે આંટી કહે આઈ થિંક ઇટ્સ એ ઓર બી, હું માનું છું કે એ અથવા બી, એટલે આંટી પણ અહીં ગૂંચવાયેલા છે, એમને પણ બરાબર જવાબ ખબર નથી, એટલે કે નંદી કહે ફાસ્ટ આંટી, ફાસ્ટ જવાબ ઝડપ કરો આંટી, મને બહુ સમય જાય છે। આંટી કહે ઓકે યુ હેવ ટુ ચૂઝ એ, સારું તારે એ પસંદ કરવાનો છે, એ વિકલ્પ પર પસંદ કરવાનો છે, ફોન કરશ, અને એક મિનિટ પૂરી થઈ જાય છે ત્યાં ફોન કપાઈ જાય છે। નંદી, ઓ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ, પુટ સ્ટ્રેસ ઓન, ની ઉપર ભાર મૂકવો, પુટ સ્ટ્રેસ ઓન એટલે ની પર ભાર મૂકવો, કોઈ વસ્તુ પર ભાર, કોઈ શબ્દ પર ભાર મૂકવો એમ, હું માનું છું કે આંટી એ વિકલ્પ પર ભાર મૂકે છે। મિસ્ટર પરમાર, મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ, મિસ ટિક ટિક જઈ રહ્યા છે આગળ ઝડપથી, ગીવ મી યોર ફાઇનલ ફિક્સ, ફાઇનલ ફિક્સ એટલે અંતિમ જવાબ, મને તમારો અંતિમ જવાબ આપો। નંદિતા, સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ, સર મારો ફાઇનલ જવાબ છે એ। મિસ્ટર પરમા, ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ, સારું આપણે મિસ્ટર બ્રાઇટને પૂછીએ। કોમ્પ્યુટર શોઝ આન્સર, કોમ્પ્યુટર જવાબ આપે છે એન્ડ યસ, અને હા યોર આંટી ઇઝ રાઇટ, અને હા તમારી આંટી સાચા છે, યુ વિન અનધર ગીમ, તમારો જવાબ સાચો પડ્યો, કયો જવાબ હતો એ, એટલે કે અરેબિયન સી, અરબી સાગર, બરાબર છે, તો તમને બીજી એક ગિફ્ટ, બીજી એક ભેટ મળે છે।
નંદી જાગે, ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ, ઓ હું માની જ નથી શકતી, અને આશ્ચર્ય થાય છે. થેન્ક યુ સર, આભાર સર તમારો. થેન્ક યુ આંટી, તમારો પણ આંટી આભાર. મિસ્ટર પરમાર વાતને આગળ વધારતા કહે, ઓકે નંદિતા, કીપ ઇટ અપ, કીપ ઇટ અપ, ચાલુ રાખ, તું આ મહેનત ચાલુ રાખ, તું આગળ વધવાનું ચાલુ રાખ, એમ પ્રોત્સાહન આપે છે એમ કહીને. નાવ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન, અને આ હવે આપણો ત્રીજો પ્રશ્ન છે. આફ્ટર ધીસ મિસ ટીક ટીક વિલ નોટ ડિસ્ટર્બ યુ, આના પછી મિસ ટીક ટીક તને ડિસ્ટર્બ, ખલેલ પહોંચાડશે નહીં, ડિસ્ટર્બ કરશે ને, મીન્સ એક મિનિટથી વધારે સમય તમે લઈ શકશો આના પછી. ઓકે સારું, લેટ સી, ચાલ જોઈએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો. ધ એમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇન ટુ ધ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ, ટાંકીમાં પડતા પાણીના પ્રવાહનો જથ્થો દર મિનિટે ડબલ થાય છે, બેવડો થાય છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર, અને આખી ટેન્ક એક કલાકમાં ભરાઈ જાય છે. તો વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ, તો કયા સમયે ટેન્ક, ટાંકી અડધી ભરેલી હતી. ઓપ્શન એ 58 મિનિટ્સ, બી 30 મિનિટ્સ, સી 59 મિનિટ્સ, ડી 31 મિનિટ્સ. નંદિતા કે આઈ નો ધ આન્સર, મને જવાબ ખબર છે, ઇટ ઇઝ સી 59 મિનિટ્સ. જવાબ છે સી 59 મિનિટ. મિસ્ટર પરમાર, યસ યુ આર ક્વાઇટ રાઇટ, હા તમે તદ્દન સાચા છો. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ, નંદિતા તને ત્રીજી ગિફ્ટ મળે છે. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટીક ટીક, હવે તમે મિસ ટીક ટીકથી શું કરો છો, દૂર છો. અરે હવે મિસ ટીક ટીક તમને ખલેલ પહોંચાડશે, મુક્ત છો એમ. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ, હવે હું અહીંયા ઓડિયન્સને, જે દર્શક મિત્રો છે, પ્રેક્ષકો છે, એમને કંઈક કહેવા માગું છું. કહે છે, શું કહે છે, નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી, નંદિતા હોકી પ્લેયર, સારી હોકી ખેલાડી છે. શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ, અને એણે છેલ્લી ઇન્ટર આંતર શાળાકીય સ્પર્ધા, જે હોકી ટુર્નામેન્ટ થઈ, હોકી સ્પર્ધા થઈ આંતર શાળાકીય, એમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો. લેટ્સ ક્લેપ ફોર ડેટ, એ માટે આપણે એને તાળીઓથી વધાવીએ. થેન્ક યુ સર, આભાર સર. મિસ્ટર પરમાર લેવાની, મહેતા લખ્યું છે, ખોટું છે, મિસ્ટર પરમાર કરવાનું છે ત્યાં. ઓકે લેટ્સ ગો ઓન, ધ ક્વેશ્ચન ઇઝ, ચાલો આગળ વધીએ. ધ ક્વેશ્ચન છે, ચોથો પ્રશ્ન છે, વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રેથ ઇન, કયો વાયુ વૃક્ષો બ્રેથ ઇન, શ્વાસમાં લેવું, એટલે કયો વાયુ વૃક્ષો શ્વાસમાં લે છે. એ ઓપ્શન ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, થ્રી નાઇટ્રોજન, ડી મિથેન. નંદિતા કહે આઈ થિંક ઇટ્સ બી, નંદી કહે હું માનું છું કે બી જવાબ છે. મિસ્ટર વર્મા કહે ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર, શું તમારો અંતિમ જવાબ છે. નંદિતા કહે યસ સર, હા સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી, હું ઓપ્શન બી સાથે જવા માગુ છું, એટલે બી પર હું, ઓપ્શન બી સાચો જવાબ છે મારો. મિસ્ટર પરમાર, લેટ સી, ઓકે ચાલો જોઈએ. ઉપ્સ, અરે ધીસ ઇઝ અ રોંગ આન્સર, આ તો ખોટો જવાબ છે. યુ લૂઝ ધ ગેમ, તમે રમત હારી ગયા છો, એટલે તમે ખોટો જવાબ આપે એટલે તમે રમતમાંથી બહાર ગયા છો. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન, સાચો જવાબ છે એ ઓક્સિજન. નંદિતા કહે છે ઓ અરે, મિસ્ટર પરમાર કહે છે ડોન્ટ વરી, કાંઈ ચિંતા નહીં, વેલ પ્લેડ નંદિતા, નંદિતા તમે ખૂબ સરસ રમ્યા, ટેક યોર સીટ, ચાલો તમારી સીટ પર બેસી જાઓ પાછા. નાવ અનધર કન્ટેસ્ટન્ટ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર, હવે બીજા જે બાકીના જે સ્પર્ધકો છે એ એમના બઝર ઉપર આંગળી રાખે. હિયર કમ્સ અ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ધ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ, તો હવે અહીંયા ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડનો બીજો એક પ્રશ્ન આવી રહ્યો છે. તૈયાર, આમ કરી બધી વાત પૂરી કરે, ક્વિઝ ત્યાં પૂરો થાય છે અને અહીંયા આપણો પાઠ પણ પૂરો થાય છે. ઓકે હવે આ પાઠમાં આવતા શબ્દો તમે લખી લીધા હશે, બરાબર છે, તો લખી લેજો, ના લખ્યા હોય તો, બરાબર, જોડે જોડે લખતા રહેવું, સમજ ના પડે ત્યાં પૂછી લેજો. ઓકે હવે બાકીની જે એક્ટિવિટી છે આપણે નેક્સ્ટ પાર્ટમાં કરીશું. ઓકે જે પ્રશ્નોના જવાબ છે, ટ્રુ ઓર ફોલ્સ છે, એ એક્ટિવિટી આપણે પછી કરીશું. તમે પાઠમાં બરાબર ખબર પડી હશે તો એ તમને સહેલાઈથી આવડી જશે. ઓકે ત્યાં સુધી આપણે વિરામ લઈએ, બાય.